નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન અને સ્થાયી સમિતિના સભ્ય વચ્ચે ચકમક ઝરી હતી. વડોદરાના નવાપુરામાં દૂષિત પાણી આવતું હોવાની સમસ્યા છે, જેને લઈને સ્થાનિક રહીશો કાઉન્સિલર જાગૃતિબેન કાકા સાથે મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકા વચ્ચે ચકમક ઝરી હતી. કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના ચેરમેનને દૂષિત પાણીની રજૂઆત કરવા ગયા ત્યારે ચેરમેને કામ મંજૂર નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. મારા વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી ગંદુ પાણી, કાળું પાણી આવી રહ્યું છે. એના માટે હું કમિશનર સાહેબને મળવા માટે આવી હતી. ચેરમેનશ્રીને પણ મેં રજૂઆત કરી હતી કે ચેરમેનશ્રી, મારા વિસ્તારમાં કાળું પાણી આવે છે. આજે હું નવાપુરા વિસ્તારમાં ગઈ કહર મોલ્લામાં, ત્યાં આગળ અમારા શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ છે, એ પણ સાથે જ હતા. નિલેશભાઈ પણ હતા. પબ્લિક એટલા ગુસ્સામાં ભરાઈ ગઈ, જ્યાં ને ત્યાં તમે જુઓ આખો વિસ્તાર કાળા પાણીથી હતો. એટલે હું વિસ્તારના લોકોને બધાને લઈને ચેરમેનશ્રી પાસે આવી, તો કમિશનરશ્રીએ બહુ જ સારો જવાબ આપ્યો, અધિકારીએ જવાબ આપ્યો. કમિશનરશ્રીએ કીધું કે બેન, તમારા કામો આટલા લીધા છે કામ ઉપર. તો ચેરમેનશ્રી એકદમ જ ગુસ્સે થઈને, ખબર નહીં એમના મનમાં શું હશે કે કોઈ બીજે ગુસ્સે કરીને આવ્યા હશે ને, એ ગુસ્સો અમારા ઉપર કાઢવા માટે ચેરમેનશ્રી એવું બોલ્યા કે નહીં થાય કામ, તમે બધા કામો સ્ટેન્ડિંગમાં મંજૂર નથી કરતા એટલે તમારું કામ નહીં થાય, આવું ચેરમેનશ્રી બોલ્યા. એટલે અમને દુઃખ છે, મારા વિસ્તારના લોકો પણ સાક્ષીમાં છે અને બધાના દેખતા ચેરમેનશ્રી આવું બોલ્યા છે. છેલ્લા નિર્ણય લેવામાં આવ્યો કમિશનરશ્રીને, પછી કમિશનરશ્રીએ મને બોલાવી પાછી. એટલે ગઈ કમિશનરશ્રીએ કીધું, બેન તમારા કામો પહેલાં લઈ લઈએ છીએ. ચેરમેનશ્રી પછી ફરી ગયા કે બેન, હું બીજા વિષય માટે બોલતો હતો. મેં કહું, ચેરમેનશ્રી તમે આવું જૂઠું ના બોલો, તમે સાચું બોલો, તમે પ્રજા ચૂંટીને લાવી છે એટલે પ્રજાના કામ કરવા જોઈએ. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તમામ આક્ષેપો ખોટા ગણાવ્યા હતા. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ કમિશનર સાથે મિટિંગમાં હતા ત્યારે કાઉન્સિલર અંદર આવી ગયા હતા. જાગૃતિબેન કાકા સ્થાયી સમિતિમાં પણ અવારનવાર ખોટા આક્ષેપો કરે છે, તો જાગૃતિબેન કાકા સ્થાયી સમિતિને બેઠકને પણ બાનમાં લે છે. વાત એવી છે કે કમિશનર સાહેબ ટ્રેનિંગમાં હતા, એક મહિનાની રજા પર હતા. એટલે એક મહિના દરમિયાન જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સામે મારી આવ્યા હતા, એ બાબતની ડિસ્કશનની મિટિંગ 10-15 મિનિટ માટે કમિશનર સાહેબ ઘણો મારી મુલાકાત હતી. એ દરમિયાન જાગૃતિબેન કાકા જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી, શિક્ષણ સમિતિના સભ્ય એવા નિલેશ કહાર ને લઈને સીધા અંદર ઘૂસી ગયા. મેં એવું કીધું કે બેન, 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે. ના ના, હું સ્થાયી સમિતિનો સભ્ય છું. આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો. તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના HOD ને બોલાયા અને તાત્કાલિક સૂચના આપી કે ભાઈ અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે. ત્યાં સાહેબ 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે ને, એ લોકોના જે કન્સર્ન હતા ને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી. ત્યારબાદ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની વાત નીકળી, સ્ટેન્ડિંગમાં ફાયર સ્ટેશનનું કામ ચડાવેલું અને જાગૃતિબેને વિરોધ કર્યો કે ભાઈ બદામડી ભાગમાં ફાયર સ્ટેશન છે અને 2 કિલોમીટર એરિયામાં બીજું ફાયર સ્ટેશન આવે છે, એ ના કરવું જોઈએ અને એ ફાયર સ્ટેશનનું કામ ના મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીઓએ એમને સમજાવ્યું કે ભાઈ અહીંયા તો ક્વોટર્સ પણ છે, અડધા વ્હીકલ રાખવાના છે અને આ ફાયર સ્ટેશનની જરૂર છે. એટલે એ બાબતની પણ ચર્ચા નીકળી કે હા, હવે એ કામ કરવાનું છે. અને મેં એવું કીધું કે હવે વારે ઘડીએ કામ આવે અભ્યાસ કર્યા વગર અને ના મંજૂર કરો અને પાછું હવે મંજૂર કરવાનું. એટલે તમે કાયમ સ્ટેન્ડિંગના બાનમાં લો છો, જોર જોરથી બોલો છો અને હંમેશા મેનરનો અભાવ જોવા મળે છે. વચમાં પણ ભાવના બા ઝાલા માફી માગે તો જ એમ કરીને બધા સભ્યોને કીધું કે સભાસદનું અપમાન થયું અને ક્લાસ વન અધિકારી કે જે ડેપ્યુટી કમિશનર છે એ સરકારી નીતિ નિયમો મુજબ કામ કરતા હોય, એ ફાઇલો પર સહી નથી કરતા, મને જેમ તેમ બોલ્યા. હવે ઉત્તરજોની ઓફિસમાં વાત થઈ એના માટે આખી સ્ટેન્ડિંગ બેનમાં લેવી, દરેક સ્ટેન્ડિંગમાં 80% ટાઈમ બોલું. ગઈ વખતે પણ કપૂરભાઈ અને બીજા સભ્યોને બોલવાનો મોકો નહીં મળતા, એ લોકો પણ નારાજ થયા હતા. કારણ કે દરેક સભાસદ હોય, સ્ટેન્ડિંગના સભ્યો હોય, વારાફરતી પોતાના એરિયાની 0 વર્ષમાં રજૂઆત કરતા હોય છે. એટલે હંમેશા મેનરનો અભાવ જોવા મળ્યો છે. ચેરમેન તરીકે જે માન સન્માન આપવાનું હોય એ પણ નથી આપતા, મીડિયાને જોઈને દર વખતે બોલવાનું અને
કાયમ જ અમારી પર આક્ષેપ કરવાના આ ટાઈપનું એમનું બિહેવિયર રહ્યું છે. એમને કામ કરવાની કોઈ ના નથી પાડી અને કામનું જે લિસ્ટ છે અને પ્લાનિંગ છે આખે આખું એમને આપી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અધિકારીને સૂચના આપી કે કોઈ પણ નાગરિકના ઘરે કાળું પાણી આવતું હોય તો આપણે તાત્કાલિક લેવું જોઈએ. અમુક લાંબા ગાળાના આયોજનો છે એમના, નવાપુરા એપીએસમાં લગભગ 7-8 એટેમ્પ થયા છે, એના માટે પણ કોન્ટ્રાક્ટરને વાત કરી છે. અત્યાર સુધી અમને જેટલા કામ કીધા છે વોટ્સએપ પર કીધા છે એ પણ કામ કર્યા છે, મેં પણ કર્યા છે, કમિશનરે પણ કર્યા છે. પરંતુ એનો મતલબ એવું નહીં કે કાયમ જ મોં વાળી ગુસ્સો કરવો, અધિકારીઓ જોડે ગુસ્સો કરવો. દર વખતે એમનો આક્ષેપ હોય છે કે અધિકારીઓ મારું સાંભળતા નથી, પણ જો આપણા બિહેવિયરમાં તકલીફ હોય તો અધિકારીઓ ના સામે દર વખતે એમને પોતાના કામ માટે કમિશનર ચેરમેન પાસે જ આવવું પડે છે. તો બીજા કાઉન્સિલરોમાં આ તકલીફ જણાતી નથી અને બીજા કાઉન્સિલરો જે કામ કરે છે એમાં આ રીતનું એગ્રેશન પણ નથી. તો આ જ કારણ છે ચેરમેન શ્રી, કે આજે તમે એમને સ્પષ્ટ ના કહી દીધું કે તમે સ્થાયીમાં કામ નથી થવા દેતા એટલે તમારું કામ નહીં થાય? એવું તો નહીં, પણ મેં કીધું દરેક કામમાં અભ્યાસ વગર એનો વિરોધ કરીને કામને નામંજૂર કરવામાં આવે તો અમારે કામ ચડાવતા પહેલાં તમને પૂછવું પડે અને કોઈ પણ વિકાસના કામ લાવતા પહેલાં અમારે વિચાર પણ કરવો પડે. કારણ કે જે રીતે સ્થાયીના સભ્યોના બિહેવિયર હોય છે કે દરેક કામનો વિરોધ કરવો, પછી ગાર્ડનના કામ હોય, દિવાળીના પ્લાન્ટેશનના કામ હોય, ઢોર ડબ્બાના કામ હોય કે ટ્રેક્ટર ખરીદવાના કામ હોય કે વ્હીકલ ખરીદવાના કામ હોય, કોઈક ચોથી સમજી ચાલથી આ રીતનો વિરોધ કરવામાં આવતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.